बिल्कुल मने जारे 13 दिवस जेल माथी वनवास भोगवी जेलवास अने मैं बाहर आव्या छे युवानो माटेनी लड़ाई हती युवानो माटेनी लड़ाई आव्या बाद जारे हुं मारा परिवार साथे बीजा दिवसे बैठा था त्यारे मने मीडिया थ्रू खबर पड़ी के तमारो जे रिपोर्ट जे मोकलवामां आव्यो हतो लीकरनो ए पॉजिटिव आव्यो छे। मने आश्चर्य थयुं के जिंदगीमां मैं दारू पीधो नथी અને દારૂનો લીકોટ પોઝિટિવ કઈ રીતે આવે, પણ સવાલ એ છે કે ત્યાં સુધી તો એફઆઈઆર થઈ ચૂકી હતી ત્યારે શનિ રવિ બે દિવસ આવ્યા, અમારી લીગલ ટીમ પણ દિલ્હીથી દોડી આવી, અહીંયા પણ લીગલ ટીમના બધા મારા સભ્યો હતા। મેં એમને કહ્યું કે સવારે આપણે મળીએ છીએ સોમવારે, અને પોલીસે જો ગુનો નોંધ્યો જ હોય તો આપણી ફરજ છે કે પોલીસને સહયોગ આપવું, પોલીસની કામગીરીને સાથ આપવી, અને પોલીસ કારણ કે સ્વાભાવિક છે કે આપણે કોઈ રીઠા ગુનેગાર તો છીએ નહીં, એટલે કદાચ આપણે લેવા ન પણ આવે તો આપણી ફરજ છે કે આપણે પોલીસ સ્ટેશનમાં જઈ અને આપણે પહોંચવું જોઈએ અને સહયોગ આપવો જોઈએ। એટલે આજે અમારે સવારે અમારી લીગલ ટીમ સાથે મીટિંગ થઈ, અમારા અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાજી સાગરભાઈ, એ બધા સાથે લીગલ ટીમની મીટિંગ થઈ અને અલ્ટિમેટલી નક્કી થયું કે આપણે પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આઈઓને એસપી સાહેબને આપણે એને લેખિત મોકલાવીએ કે અમે તમને સહયોગ આપવા માટે તપાસમાં સહયોગ આપવા માટે અમે રેડી છીએ અને અમે આવી રહ્યા છીએ। અને એ અનુસંધાન અમે લગભગ મને લાગે છે કે 1:40 આપણે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને 1:40 પહોંચ્યા પછી મને તરત જ અંદર લઈ જવામાં આવ્યું અને જે પણ આગળની કાર્યવાહી હતી મેં કહ્યું કે હું હાજર થયો છું અને જામીન સાથે હાજર થયો છું, આપ જે પણ કાર્યવાહી ઉચિત આપને લાગે એ કરવા બંધાયેલા છો અને આપ જે પણ કહેશો એ રીતે આપને સહયોગ આપવા હું બંધાયેલો છું। પણ મેં જિંદગીમાં મેં કીધું દારૂ પીધો નથી, છતાંય દારૂનો કેસ મારી ઉપર થયો છે, પણ ગુજરાતની જનતા મેં કીધું એ જવાબ આપશે, હવે મારે તો તમારી કારણ કે તમે કાયદાકીય રીતે પોલીસ પણ બંધાયેલી છે, એટલે પછી મને લાગે છે કે 4 અને 15 અટક કરી અને પોલીસ સ્ટેશનમાં જ મને ટેબલ ઉપર જામીન આપવામાં આવ્યા છે, આઈઓએ જામીન આપ્યા છે અને જામીન આપ્યા બાદ અમારી જે પણ લડાઈ છે એ અમારી પરમાર્થ માટેની લડાઈ છે, અમારી યુવાનો માટેની 50 લાખ યુવાનો માટેની અમારી લડાઈ હતી। અમે કોઈ કમલમમાં કોઈ કમલમમાં તમે વિડીયોમાં જોઈ શકો છો મને અમે કમલમમાં મેં ક્યારે દારૂ પી જતા હતા અને કોઈ એવું કીધું કે તમારી ચાલ એવી હતી, સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ધક્કા આપણે લઈને જતા હોય તો સ્વાભાવિક એ જ રીતે બતાવે છે, એટલે એ પ્રોસીજર પૂરી કરવાની હોય છે। પણ હું કહેવા માંગુ છું સુદનભાઈ દારૂ પીધેલી હાલતાને કે જેલથી અમે ડરવાના નથી, જેલ છે એક અમે અમે કોઈ ખરાબ કૃત્ય કરીને જેલમાં નથી ગયા, કોઈનો મર્ડર કરીને જેલમાં નથી ગયા, અમે જેટલા પણ ક્રાંતિવીરો જે આમ આદમી પાર્ટીના જેલમાં ગયા હતા અમને ગર્વ હતો કે અમે કોઈ 50 લાખ યુવાનો માટે ગયા છે। આજે ખેડૂતના જે દીકરાઓ છે એ પરીક્ષા આપી રહ્યા છે તો શું ખેડૂત આંદોલન કરી શકશે, એ લાખો યુવાનો આંદોલન કરી શકશે, કોઈ અધિકારી છે, કોઈ પોલીસ કર્મચારી છે, કોઈ ક્લાર્ક છે, કોઈ ચોથા વર્ગનો કર્મચારી, ત્રીજા વર્ગનો કર્મચારી, એના બધાના દીકરા દીકરીઓ આજે તૈયારીઓ કરી રહ્યા છે અને જ્યારે તૈયારી કર્યા પછી પેપર ફોડવામાં આવે અને પેપર ફૂટી જાય તો એના ઉપર શું વીતતી હશે, તો એ લોકો આંદોલન નહીં કરી શકે। અને અમે એમને કહી છે કે તમારે આંદોલન કરવાની જરૂર નથી, આજે આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતાઓ અમે 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 છીએ તમારા માટે, અમે આંદોલન કરીશું, અમારે જેલ જશું, જેટલા પણ આક્ષેપો થાય, જેટલી પણ જેમને બદ ઈરાદા કરવા કરે અમને કોઈ વાંધો નથી, પણ એટલું ચોક્કસ છે હું સૌને વિનંતી કરું છું કે સત્યનો સાથ આપજો, અમે સત્યની લડાઈ છે અને અમારી લડાઈ કોઈ વ્યક્તિગત છે નહીં, અમારી લડાઈ સિસ્ટમની સામેની છે। જે પેપર ફૂટ્યો 500 હજાર કરોડનું કેટલું ગપસું છે, શું છે, કોણ મોટું માથું છે એને પકડવાની જરૂર હતી, એની જગ્યાએ અમારા ઉપર પેપર લીક કાન કરતાં પણ વધારે કલમો લગાડી, અમને જેલમાં રાખ્યા, ઈશુદાન ગઢવીને છેડતીની ફરિયાદ થઈ, દારૂની ફરિયાદ થઈ, આજે હું એમ કહું છું કે મારા પણ કેટલા ચાહકો પરિવારજનો આઘાતમાં છે, આજે હું એમ કહું છું ગુજરાતમાં દારૂબંધી છે, છતાંય આ બધું થયું। પણ મેં કહ્યું એમ કે જેટલું પણ ભાજપની સરકાર દમન ગુજારવા કોશિશ કરતી હોય અમે હટવાના નથી, અમારી લડત પરમાર્થ માટેની, યુવાનો માટેની, ખેડૂતો માટેની, કર્મચારીઓ માટેની ચાલુ રહેશે અને એ જ અમારો ઉદ્દેશ્ય છે। પછી ગુજરાતની જનતા માટે માની લો કે એક સમય એવો પણ આવે કે તમને સમાચાર મળે કે સુદાનભાઈ ગઢવીની ગાડી ઉપર હુમલા થયા, તો એ થશે, એની પહેલાં પણ થયા છે, ગોળીઓય ખાશું, લાઠીચાર્જ થશે, બધું થશે, પણ પ્રજા માટે લડતા રહેશું અને એ નિશ્ચિત છે, પછી આ ખોડિયામાંથી પ્રાણ નીકળે તો પણ મને પરવા નથી।
મારા જામીન તરીકે અમારા મહામંત્રી શ્રી સંગઠન મહામંત્રી ગુજરાતના પ્રદેશના મનોજભાઈ સોરઠિયા એ થયા છે. અને અમે બધી આમ આદમી પાર્ટીની પણ લીગલ ટીમની બધી વકીલોની ટીમ અહીંયા છે, મજબૂત વકીલોની ટીમ પણ અહીંયા ઉપસ્થિત થઈ. હું સૌનો વકીલોની ટીમનો પણ અમારો ખૂબ ખૂબ આભાર માનું છું. પોલીસ વિભાગે પણ સહયોગ આપ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને મેં કીધું એમ કે આ અમારી લડાઈ આપણે બધાની છે, ગુજરાતની આખા જનતાની છે, પણ તમે નહીં લડી શકો કારણ કે તમે સિસ્ટમમાં છો. પણ સિસ્ટમમાંથી સાથ આપજો સત્યનો, એટલી હું વિનંતી કરું છું સૌને. અને એટલું ચોક્કસ છે કે મારા માટે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, કાર્યકર માટે ગુજરાતની જનતા માટેની લડાઈ ચાલુ રહેશે. એ અહિંસક લડાઈ હશે. અને અમે હજુ પણ પેપર કાંડમાં જે મોટા આરોપી નથી પકડાયા એના માટે અમારા યુવા વિંગ છે એને પણ અમે કહેશું કે તમારે હજુ પણ સરકારને જગાડવાની જરૂર છે. મેં સ્પષ્ટ છે કે મેં દારૂ પીધો જ નથી. હવે જે કલમ છે એ કોર્ટમાં કઈ રીતે ટકશે? આજે આલ્કોહોલનો જે મારી લીગલ ટીમ કીધું, ડોક્ટરની ટીમે મને જે કહ્યું છે પ્રમાણે કે 0.0545 આલ્કોહોલનું પ્રમાણ છે એવું રિપોર્ટમાં છે. આ રિપોર્ટમાં ક્યાંય FIR ઇતિહાસમાં અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં નથી એવું કહેવાનું થાય છે, સત્ય જે પણ હોય. એટલે આ ટકી શકે એમ નથી. એટલે સ્વાભાવિકપણે કે જ્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે કોર્ટમાં આ વસ્તુ ઉડી જવાની છે. પણ અલ્ટિમેટલી અત્યારે ઈશુદાનભાઈ ગઢવી કેમ બદનામ થાય, મીડિયામાં ચાલે કે ઈશુદાન ગઢવી છાકટા થયા, ઈશુદાન ગઢવીએ દારૂ પીને હમલો કર્યો, ઈશુદાન ગઢવીએ બહેનો દીકરીઓને છેડતી કરી. બહેનો દીકરીઓને ગુજરાતમાં હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી આમ આદમી પાર્ટીનો કે કાર્યકર્તા છે કોઈ બહેનો દીકરીઓને છેડતી કરે એને બાપની તાકાત નથી. અમે એની માટે લડીશું, અમે મરીશું. હું પત્રકાર હતો ત્યારે પણ બહેનો દીકરીઓ મને પત્રો લખીને એમની છેડતીઓ જ્યાં થતી હતી ત્યાં મેં સસ્પેન્ડો કરાવેલા છે, અધિકારીઓને બદલીઓ કરાવેલી છે. તો મારી ઉપર છેડતી હતી ગુજરાતની જનતાને ખબર છે. ગુજરાતની જનતાને હું કહું છું કે મારા શરીરમાંથી પ્રાણ જશે તમારો વિશ્વાસ નહીં તૂટવા દઉં, પણ તમે એટલો વિશ્વાસ રાખજો કે અહંકારી તાનાશાહી 27 વર્ષથી બેઠેલી સરકાર છે ને આપણા જ્ઞાતિના આગેવાનો બધાએ ભાજપે ખરીદી લીધેલા છે, બધાએ જ્ઞાતિના આગેવાનો ભાજપ પક્ષમાં છે. એટલે બધાએ કાર્યક્રમો એ પોતે કરે છે, પણ જનતા છે. હવે એ જ્ઞાતિના આગેવાનોથી પણ ચેતવાની જરૂર છે. કોઈ જ્ઞાતિના આગેવાનો પેપર ફૂટ્યો તમારું ભાજપવાળો બોલ્યો છે? કોઈ ભાજપના 26 સાંસદ સભ્યો છે, એકે સાંસદ સભ્ય બોલ્યો છે કે પેપર કાંડ થયું છે, ખોટું થયું છે? કેમ ભાઈ? તો આ સ્થિતિમાં મારે કહેવાનું છે કે આમ આદમી લડી રહી છે તો સાથ આપજો એટલી મારી વિનંતી છે. કોરોના કેસમાં હું એવું માનું છું